नमस्कार, आप જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું તમારી સાથે હેતલ ભગત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે G20 અન્વયે આયોજિત બે દિવસીય U20 મેયરલ સમિટનો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે G20 અન્વયે આયોજિત બે દિવસીય U20 મેયરલ સમિટનો શુભારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય શહેરી વિકાસ રાજ્યમંત્રી, દેશ વિદેશના શહેરોના મેયર્સ, પ્રતિનિધિઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ખાતે U20 મેયરલ સમિટ યોજાઈ રહી છે. U20 મેયરલ સમિટના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રીના વરદ હસ્તે AMC દ્વારા આબોહવા પરિવર્તનના પડકારોનો સામનો કરવાના લક્ષ્ય સાથે તૈયાર કરવામાં આવેલ ક્લાઇમેટ રેઝિલિયન્ટ સિટી એક્શન પ્લાનનું વિમોચન કર્યું હતું. મુખ્યમંત્રીએ વિશ્વભરના શહેરોના પ્રતિનિધિઓ સમક્ષ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારની આયોજનબદ્ધ શહેરી વિકાસ માટેની વિવિધ ફોરવર્ડ લુકિંગ અને એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી પહેલની રૂપરેખા પ્રસ્તુત કરી હતી. તેમણે અર્બન 20 અંતર્ગત આયોજિત આ સમિટ વર્લ્ડ લીડર્સ અને મેયર્સને એક મંચ પર લાવીને શહેરોના મોડર્ન ડેવલપમેન્ટ અને ભવિષ્યમાં આવનાર ચેલેન્જીસના સોલ્યુશન માટેનું એક ઉત્તમ પ્લેટફોર્મ સાબિત થશે એવી आशा व्यक्त करी हती. आज के समय के लिए ये बहुत जरूरी है कि बढ़ते अर्बनाइजेशन को इस प्रकार के डिजाइन किया जाए कि उसमें सस्टेनेबल डेवलपमेंट के साथ साथ ट्रैफिक रिलेटेड प्रॉब्लम्स, क्लाइमेट चेंज और पब्लिक सर्विस डिस्ट्रीब्यूशन में होने वाली विभिन्न समस्याओं का भी समाधान हो. गुजरात में डेवलपमेंट का मास्टर प्लान इंक्लूजन के साथ तैयार किया जाता है और सस्टेनेबल डेवलपमेंट हमारे डेवलपमेंट प्रोजेक्ट के कोर वैल्यू है. क्लीन, ग्रीन और सस्टेनेबल सिटीज के विजन को हासिल करने के लिए गुजरात सरकार द्वारा कई इनिशिएटिव्स लिए गए हैं. ये हमारे माननीय प्रधानमंत्री जी के सहयोग और प्रेरणा से ही संभव हो सका है कि आज हमारे सिटीज इतने लिवेबल हो गए हैं कि दूसरे स्टेट में मॉडल सिटी के उदाहरण के रूप में ट्विटर पर.